સાડા પાંચ વર્ષ બાદ આવ્યો આરુષિ હત્યા કેસનો ઐતિહાસિક ચુકાદો. આરુષિના માતા પિતા જ નીકળ્યા હત્યારા. આખરે એવા કયા પુરાવા જેણે ડોક્ટર રાજેશ તલવાર અને નુપુર તલવારને પહેલા તો આરોપીના કઠેડામાં ઉભા કરી દીધા અને બાદમાં સાબિત કર્યા દીકરીના હત્યારા. અમે બતાવવા જઈ રહ્યા છીએ 10 એવા પુરાવા જેણે સાબિત કરી આપ્યું કે આરુષિના હત્યારા તેના માતા પિતા જ હતા. પુરાવા નંબર 1. તલવાર દંપતિ રોજ રાત્રે આરુષિના રૂમને લોક કરીને ચાવી પોતાની પાસે લઈને સૂતા હતા. જ્યારે 16 મેના રોજ તાળાની ચાવી બપોરે બરાબર 12 વાગે ગેલેરીમાં પડેલી મળી. જો કે આ ચાવી કેવી રીતે અહીંયા પહોંચી તેનો જવાબ તલવાર દંપતિ પાસે નહોતો. પુરાવા નંબર 2. ઘટના સ્થળ પરથી તમામ વસ્તુઓ સાફ કરેલી હાલતમાં મળી. આરુષિની લાશને ચાદરથી ઢાંકેલી હતી અને ઘરમાંથી લોહીના નિશાન પણ લૂછી નાખવામાં આવ્યા હતા. આ કામ માત્ર ઘરના લોકો જ કરી શકે. પુરાવા નંબર 3. 16 મેની સવારે આરુષિ હત્યાની જેવી જાણ પોલીસને થઈ કે પોલીસની એક ટીમ તલવાર દંપતિના ઘરે પહોંચી. જોકે પોલીસનું ધ્યાન અન્ય જગ્યાએ ખસેડવા રાજેશ તલવારે પોલીસને હેમરાજને શોધવા બહાર મોકલી. પુરાવા નંબર 4. છતના દરવાજા અને કુંડી પર લોહીના નિશાન દેખાયા બાદ પણ રાજેશ તલવારે પોલીસને છતની ચાવી દેવાનો ઇનકાર કર્યો. પુરાવા નંબર 5. હિમરાજની લાશ છત પર મળ્યા બાદ રાજેશ તલવારે હિમરાજને ઓળખવાની ના પાડી દીધી. પુરાવા નંબર 6. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને એફઆઈઆરમાં બળાત્કારનો ઉલ્લેખ ન કરવા રાજેશ તલવારે પોલીસને જણાવ્યું. પુરાવા નંબર 7. પૂર્વ પોલીસ અધિકારી કે કે ગૌતમના નિવેદન અને કોલ ડિટેલ્સના આધારે હેમરાજની લાશ છત પર સંજોગો વસાત ન હતી, પરંતુ લાશ શોધવા માટે એક પોલીસની ટીમને છત પર મોકલવામાં આવી હતી. પુરાવા નંબર 8. ગોલ્ફસ્ટિક જેના પર શક હતો કે મર્ડર આનાથી જ કરવામાં આવ્યું છે, જે ઘટના બાદ ઘરેથી ગાયબ હતી. જોકે ગોલ્ફસ્ટિક મળ્યા બાદ પણ રાજેશ તલવારે પોલીસને એક વર્ષ સુધી જણાવ્યું નહીં. પુરાવા નંબર 9. પુરાવા અને સંજોગો એ કહી રહ્યા હતા કે મર્ડર ગોલ્ફસ્ટિકથી જ થયું છે અને કાતિલે અચાનક જ ગુસ્સામાં આવીને ગોલ્ફસ્ટિકનો ઉપયોગ કર્યો. જો કે મહત્વની વાત, આ જ ગોલ્ફસ્ટિકનો રાજેશ તલવાર ઉપયોગ કરતા હતા. પુરાવા નંબર 10. આરુષિ પોસ્ટમોર્ટમ પહેલા ડોક્ટર રાજેશ તલવારના ભાઈ ડોક્ટર દિનેશ તલવારે પોતાના એક સાથી મિત્ર ડોક્ટર સુનિલ દોહરેને પોતે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટનો હેડ ડોક્ટર ડોગરા બનીને ફોન કરવા જણાવ્યો, જે એ સાબિત કરી રહ્યું છે કે આ તમામ લોકો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પોતાના હિસાબથી બનાવવા માંગતા હતા. આ તમામ પુરાવાઓએ આજે તલવાર દંપતીને જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે. જો કે સવાલ અહીંયા એ જ થાય છે કે આખરે શું એક માતા પિતા પોતાની વહાલસોય દીકરીને મોતને હવાલે કરી શકે છે? મિત્તલ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ઘણા બધા પુરાવા હતા અને જેના આધારે જ નક્કી થઈ ગયું કે આ બંને માતા પિતા જ આરુષિના હત્યારા છે. રુઝાન, આપ બ્રેક પહેલા કંઈ કહેવા માંગી રહ્યા હતા? આઈ વોઝ જસ્ટ ટ્રાઇંગ ટુ એડ કે જે પેલા ત્રણ નોકરોને ફસાવવામાં આવ્યા હતા ઇનિશિયલી, એ 100% ફસાઈ જાત, પણ બીકોઝ ઓફ વોટ એવર થિંગ્સ વર મેનેજ કે મેબી સીબીઆઈ વોન્ટેડ ટુ કે કંઈક કોઈકનું નામ લખવા માટે. પણ એમાં લકીલી શું થયું કે જ્યારે નાર્કો ટેસ્ટ એ પર એક વાર થતો હતો અને કંઈક એની વિડીયો રેકોર્ડિંગ થતું હતું, જે વિડીયો રેકોર્ડિંગ બહાર આવી ગઈ એનાથી એ ક્લિયર દેખાતું હતું કે સીબીઆઈ જે પેલા નાર્કો ટેસ્ટ કરતા હતા એ એમના કંઈક પેલા માણસ એના સર્વન્ટ પર કંઈક વર્ડ્સ નાખતા હતા તાકી એ બોલી શકે ને કંઈક કન્ફર્મ કરી શકે કે એક્સેપ્ટ કરી શકે, પણ લકીલી એને એવું નથી કર્યું. અને જેને આ થેન્ક્સ ટુ મીડિયા, આઈ વુડ રાધર સે કે આ ટેપ એ લોકોએ મીડિયાએ બહાર બતાવીને પ્રૂવ કર્યું કે બિચારા આ સર્વન્ટોને ખોટી રીતે ફસાવવામાં આવે છે. એટલે આઈ વુડ ઓલવેઝ લાઈક ટુ થેન્ક મીડિયા કે એ લોકો છે તો આ બિચારા ત્રણ જણ બચી ગયા, ના તો કદાચ એકાદ તો લાગી ગયો હતો ત્યાં સુધીમાં. બિલકુલ, આપણે સુધીરજીને પૂછી લઈએ. સર, જે કલમો લગાવવામાં આવી છે તલવાર દંપતી પર, કઈ કઈ સજાઓની જોગવાઈઓ છે આ મુજબ? આમાં જે મુખ્ય કલમ 302 છે, આમાં મૃત્યુદંડ પણ હોઈ શકે, પણ જેમ મેં કીધું કે નજરે જોનાર સાક્ષીઓ નથી જેથી 99% મૃત્યુદંડની શક્યતા નથી. જો કે પ્રી પ્લાન્ડ, પ્રી મેડિટેટેડ બિલકુલ છે, પુરાવા નાશ કરવામાં આવેલ છે અને ત્યારબાદ બબ્બે મર્ડર થયા છે.
તેમ છતાં મૃત્યુદંડની શક્યતા નથી અને ઓછામાં ઓછા લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ જન્મટીપ જે બીજા દેશોમાં તો લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટનો અર્થ છે અંતિમ સાંસ સુધી, પણ હિન્દુસ્તાનમાં 14 વર્ષ ગણીએ છીએ લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ, તો આ સજા થઈ શકે છે. આમાં એક બીજી વાત હું કહેવા માંગુ, ખરેખર મીડિયાના લીધે જ ઘણા કેસો ડિટેક્ટ થઈ રહ્યા છે અને મીડિયાના લીધે જ ઘણા લોકો કરપ્શન કેસીસમાં વિશેષ કરીને જેલ જઈ રહ્યા છે. પણ કોઈક વખતે આ કેસમાં એક વખત મેં કીધું કે મીડિયાના પ્રભાવમાં પોલીસ અધિકારીઓ ખોટી રીતે આવી ગયા, પોલીસ અધિકારીઓને આવવા જોઈતા ન હતા. આ સીબીઆઈના અધિકારીઓનો મિસ્ટેક હતો, ન કે મીડિયાને. આ બીજી એક બાબત કહેવા માંગુ કે મર્ડર, રેપ અને ભ્રષ્ટાચારના કેસો, કરપ્શનના કેસો, આ 3 કરોડ જે કેસો પેન્ડિંગ છે દેશમાં, આમાંથી 1% વધારે નથી આ ત્રણેય સિરિયસ ગુનાઓ મળીને, તો આ 1% કેસોને પણ ટોપ પ્રાયોરિટી ઉપર જ્યુડિશિયરી ચલાવે, સુપ્રીમ કોર્ટ એવો આદેશ કરે અને મોનિટરિંગ કરે કે 2-3 માસની અંદર ટ્રાયલ પૂરી થઈ જાય. જે રીતે હું નાનપણમાં યાદ કરું છું તે વખતે 1950ના દાયકામાં થતા હતા કે ચાર્જશીટ થાય પછી 3-4 માસમાં ટ્રાયલ પૂરી થઈ જાય, તો ઓછામાં ઓછા આ 3 બાબતમાં ટોપ પ્રાયોરિટી આપવામાં આવે તો સેન્સ ઓફ સિક્યોરિટી ઘણો વધશે. કેમ કે આ મુખ્ય ગુનાઓ છે, ચોરી, ઘરફોડ, ચોરીથી એટલી ઇનસિક્યોરિટી નથી થતી, જોકે એમની સંખ્યા ઘણા વધારે હોય છે, પણ મર્ડર, રેપ અને સાથોસાથ ભ્રષ્ટાચાર જેવા કેસો ટોપ પ્રાયોરિટી ઉપર ચલાવવાની જરૂર છે. જારી રાખીશું તો મીડિયાની ભૂમિકા પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે.